વડોદરાના ગરબા દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને લોકો દેશ વિદેશમાંથી અહીં જોવા માટે આવતા હોય, જેને લઈ વડોદરા કોર્પોરેશન દ્વારા ગરબાનું અનેક સ્થળ પર આયોજન થઈ શકે તેને લઈ અને એક રૂપિયાના ટોકન પેટે જગ્યા ફાળવવામાં આવે છે. પરંતુ આયોજકો એક રૂપિયા ટોકને લીધેલ જગ્યાના પૈસા કમાવવાની લાલચ રાખી અને ખેલૈયાઓ પાસેથી તગડી ફી વસૂલ કરી જેની વિગત પ્રકાશમાં આવતાની સાથે જ વડોદરા તંત્ર એક્શનમાં આવ્યું અને મેયરે જણાવ્યું કે આવી જો કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી હશે તો યોગ્ય નિર્ણય લેવામાં આવશે. સંસ્કારી નગરી છે અને વડોદરાના ગરબા વિશ્વમાં વિખ્યાત છે. દેશ વિદેશથી લોકો ગરબા જોવા અને રમવા અહીં આવતા હોય છે અને એની સાથે સાથે મા શક્તિની ભક્તિ અને આરાધનાનું પર્વ સૌ સાથે મળીને ઉજવીએ છીએ. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ એક રૂપિયાના ટોકન ફી લઈ અને ગરબા માટેના મેદાનો આપવામાં આવતા હોય છે. ત્યારે આ લોકો દ્વારા મને જાણવામાં આવ્યું કે એમના દ્વારા કોઈ આવી કોઈ ફી લેવામાં આવે છે, જે અમારા ધ્યાનમાં હતું નહીં. તે છતાં અમે આ અંગે તપાસ કરાવીશું અને જોઈએ છીએ કે એ દિશામાં અમે શું કરી શકીએ તેમ છે. બિલકુલ યોગ્ય ના કહેવાય. વર્ષોથી અમે આ વસ્તુ તો જાણીએ છીએ, કેમ કે હું 1989થી આ એરિયામાં રહું છું અને આ ગ્રાઉન્ડ માટે અમે બહુ મહેનત કરી છે. ગરબાના આયોજન માટે અમે રાત પાંચ સવાર સુધી જાગતા હતા. અમે નાનપણથી, એટલે કે ધારો કે એમ સમજો કે ચડ્ડી પહેરતો હતો, ત્યાંથી અમે ખાલી 5-5 રૂપિયા લોકો પાસેથી ઉઘરાવતા હતા અને ગરબાનું આયોજન કરતા હતા. પણ કોઈ દિવસ અહીંયા ગાડી અહીંના આયોજકો, અહીંયા જે અમારા બધા મિત્રો છે, કોઈ દિવસ 5 રૂપિયા કોઈની પાસે લીધા નથી. બધાને લોકો જે માતાજીના ગરબા કરવા આવે છે, આરાધના કરે છે, ખુશે ખુશી થઈને જાય છે. રિષભ ગ્રુપની સૌથી પહેલી શરૂઆત હું તમને કહું તો આ ગ્રાઉન્ડથી થયેલી. તારાવીના શ્યામ ગરબો જે ફેમસ થયો એ મહેસાણાનગરથી થયેલો, એટલે મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડ જોડે બહુ જ યાદો જોડાયેલી છે, અમારી બી યાદો જોડાયેલી છે. એટલે જ અમે અહીં ગાડી કોઈ પ્રોફેશનલ વસ્તુ આજ દિન સુધી થવા નથી દેતા. અહીંના અત્યારના હાલના જે આયોજકો છે પોતાનો ખર્ચો કાઢે પણ બીજા પાસે કોઈ લેવા જતા નથી.